ભુજની કલેક્ટર કચેરીએ માજી સૈનિકોએ પડતર માંગણીઓને લઈ આવેદન પત્ર પાઠવ્યું. મારું નામ સોડા ઉમેશસિંહ, માજી સૈનિક ફાઉન્ડેશન ગુજરાત, ઉપરમુખ કચ્છ જિલ્લા. આજે અમારી 14 પડતર માંગો જે અમે છેલ્લા 3 વર્ષથી સરકાર સામે રજૂઆત કરી રહ્યા છીએ, એ લોકો સરકાર સૂતી છે એને જગાડવા માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તથા 13 તારીખે જે અમારા આગળના ઉપર પ્રભારીઓ, અમારા જે ગુજરાત પ્રમુખ નિમાવત સાહેબના માર્ગદર્શન હેઠળ જે અમારું સંગઠનનું વર્તુળ ચાલી રહ્યું છે, ત્યાં ગાંધીનગર ખાતે જે અમારી લડત ચાલી રહી છે, એના ગાંધીજીના માર્ગે અમે આજે કચ્છ કલેક્ટર સાહેબને અમે આવેદન આપી રહ્યા છીએ કે અમારી જે પડતર માંગો છે એ જલ્દીથી જલ્દી પૂરી કરે. ખાસ કરીને સૈનિકો લડવા માટે અહીંયા આવવું પડતું હોય ને પોતાની માંગો સ્વીકારવા માટે જો સરકાર તૈયાર ન હોય તો તમે કેવી લાગણી? અમને બહુ ખૂબ દુઃખ થાય છે કે જેણે પોતાની જિંદગીના 4th ભાગ જે સરકારને દેશને સમર્પિત કરી દીધો છે અને એને પણ પોતાની હકો માંગવા માટે આવી ચડતો કરવી પડે છે, લડતો કરવી પડે છે, છતાં પણ સરકાર જો માનતી નથી તો એ અમારા માટે બહુ દુઃખની વાત છે. આવનારા સમયમાં જો સરકાર અમારી માંગો નહીં પૂરી કરે તો ઉગ્ર આંદોલન કરી અને કચ્છને પણ ગાંધીનગર જેવા માહોલમાં પરિવર્તન કરવામાં અમે તૈયાર છીએ. આજે અમારી સાથે કચ્છના બધા સંગઠનો અમારી સાથે છે. હું કોઈ પણ એક પર્ટિક્યુલર સંગઠનનું નામ નહીં લઉં, કારણ કે કોઈ પણ સંગઠનનું નામ લેવાથી પછી વળી પાછી રાજનીતિક વાત ચર્ચા થઈ જશે. એ માટે હું બધા સંગઠનો અમારી સાથે છે, અમને એમના સંગઠન પત્રો અને એમના સપોર્ટ પત્રો પણ અમને મળી ગયેલા છે. ખાસ કરીને વિશેષ માંગો અમારે એમાં એવી છે કે જે સૈનિકોને હથિયારના લાયસન્સો જે જમ્મુથી કરેલા આપેલા છે ત્યાં આ લોકો રિન્યુ કરેલ નથી, એ આ ઉપરાંત જમીનના મુદ્દાઓ, આ ઉપરાંત જીડીઆર જે અમારા જે પ્રાથમિક હકો છે એ હકો નથી આપ્યા, એ અમારા પૂર્ણ કરવા માટે અમે અહીંયા એકઠા થયા છીએ. જય ભારત. હું જાડેજા દિલીપસિંહ, એક્સ આર્મી, કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનનો સભ્ય છું. આજરોજ અમે કલેક્ટર ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. જેમ કે તમે જોઈ રહ્યા હશો સોશિયલ મીડિયામાં, ન્યૂઝની અંદર, કે ગાંધીનગર ખાતે અમારું સંગઠન છેલ્લા 4 દિવસથી આમરણ અનશન પણ છે અને એ આમરણ અનશનની અંદર જે પણ ઘર્ષણ ઊભું થયું છે તેમાં અમારા વીર શહીદ કાનજીભાઈ થઈ ગયેલ છે. એના ઉપલક્ષમાં પણ અમારું આવેદન છે. બીજું, અમારા જે 14 મુદ્દા છે જે અમે વર્ષોથી સરકાર પાસે માંગી રહ્યા છીએ, એ મુદ્દા કોઈ નવીન મુદ્દા નથી કે નવો કોઈ GR નથી કે એ સંસદમાં કોઈ એવી બિલ નથી કે પાસ કરવું પડે. આ જે નિયમ છે ને એ ભારત સરકારનો નિયમ છે જે બીજા રાષ્ટ્રની અંદર ઓલરેડી મળે જ છે. જેમ કે શહીદ થાય એટલે 1 કરોડ રૂપિયા મળે, એના જે પરિવાર હોય એને એમાં નોકરી મળે, જમીન મળે, લોટ મળે, એવા દરેક 14 મુદ્દા છે જે આમાં લખેલ છે. 14 મુદ્દા હું નથી બોલતો. એ પણ આ ભાજપ સરકાર છે અત્યારે ગુજરાતમાં તે કરવા તૈયાર નથી. હવે સૈનિક છે એને જો રોડમાં ઉતરવું પડે તો એ બહુ દુર્ભાગ્યની વાત છે. મને એટલી ખબર પડે કે જે દેશની અંદર જે સૈનિક રોડ પર હોય અને કિસાન રોડ પર હોય તો એ બહુ દુર્ભાગ્યની વસ્તુ છે અને એ લાગણીને હટ થાય એવી વસ્તુ છે. તો આ અમારી લાગણી દુભાઈ રહી છે એ બધાને ખ્યાલ જ છે, સોશિયલ મીડિયામાં ખ્યાલ છે. તો રાજકારણ હોય તો રાજકારણીઓ પણ અમારે એને વિચાર કરવો પડે, અમારે સપોર્ટમાં આવવું પડે. અને આમ જનતા છે જે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના જે દેશભક્તિનો જે પોતાનો જે લાગણી વ્યક્ત કરે છે એમને હકીકતે આ વખતે પણ અમારી સાથે ઊભું રહેવું પડે, કેમ કે અમે અમારું સર્વસ્વ, ઘર, પરિવાર અને બધું છોડી અને અમે દેશ માટે ગયેલા હતા અને 17 વર્ષ કમ્પ્લીટ કરીને આવ્યા એ ભાગ્યની વાત છે. નકા ઘણા એવા છે કે આવતા પણ નથી. પણ અત્યારે આવી જો કપરી પરિસ્થિતિની અંદર જો દેશના સૈનિકોને, જો આમ જનતાનો કે રાજકારણીઓનો કે કોઈ પણ સંગઠનનો જો અમને સાથ ન મળે તો અમને એક દુઃખ થશે કે અમને કોઈ સપોર્ટ નથી, જેના માટે અમે સર્વસ્વ નિશાવર કરીને અમે દેશ માટે ગયા હતા લડવા. હવે આ લાગણી અમારી દુભાણી છે એના માટે અમે આવેદન દેવા આવ્યા છીએ અને આ જે ઘર્ષણ થયું છે એમાં જે માજી અમારા સૈનિક છે જે કાનજીભાઈ એની સાથે જે અન્યાય થયો એ યોગ્ય નથી, કેમ કે એક સૈનિક છે એ ભાઈ ડિસિપ્લિનનો એક નમૂનો છે. જે સૈનિક આખા દેશને ડિસિપ્લિન શીખવાડતું હોય, જે પોલીસ તંત્રને પણ અપગ્રેડિંગ જો કોર્સ છે એ કરાવનાર અમે છે, જેને અમે શીખવાડી કે ભાઈ આમાં આ અપગ્રેડ કરો અને આમાં તમે ડિસિપ્લિન કરો. જો એ અમને એમ કહેતા હોય કે એમનું ડિસિપ્લિન નથી અને એમનું જો અનશન છે એ યોગ્ય નથી તો એ બહુ દુઃખની વાત છે. જો એની એ અમારી ઉપર જો લાઠીચાર્જ કરતા હોય તો એવી લાગણી તો અમે ટ્રેનિંગ સેન્ટરની અમારા માટે તો એ લાગણી કંઈ મોટોની વસ્તુ નથી. અમે તો ખાલી હાથથી અમે લડાઈ લડીને તો એ હારી જાય. અમારો હાથથી અમે જો અમે લડાઈ લડી તો એ હારી જાય તો વેપન્સી તો વાત ક્યાં આવી? અમે એક ટ્રેન સોલ્જરથી અમે એક ધાગા ઉપર બંધાયેલા અમે વ્યક્તિથી
અને એ જો એવો ફોર્સ ને એવું જો દબાણ કરીને જો અમારું અનશન છે જે શાંતિપૂર્વક અનશન છે જે ગાંધી ચિંધ્યા માર્ગે અમે કરીએ છીએ એ ગાંધી ચિંધ્યા માર્ગે જ જો રહેવા દે તો એમનો ઉપકાર છે, નકર શહીદ ભગતસિંહના માર્ગે જશું તો આ દેશનું શું થશે? અમે દેશ કાજ માટે અમે મરી મીટવાવાળા માણસ છીએ એટલે અમે આ ગાંધી ચિંધ્યા માર્ગે જઈએ છીએ. નકર ભગતસિંહ તો અમે છે જ, એમાં કંઈ નવાઈ નથી, પણ એ અમે નથી કરવા માગતા. અમારી માંગોને સમજે, સરકાર સમજે અને નવો કાયદો બનાવવાનું કહેતા જ નથી. જે અમારા મુદ્દા છે 14 મુદ્દા, તમે અમારી એક એક કોપી તમે મળી શકશે, તમે જોઈ લેજો, એમાં કોઈ પણ નવું જાતનું સંશોધન અમે માંગતા જ નથી. અમે એ કહીએ છીએ કે ભાઈ ભારત સરકારનો નિયમ છે એ તમે લાગુ કરો, નવા માટે નથી કહેતા. જમીન છે, પ્લોટ છે, આ વર્ષોથી અમને આ માગણી છે પણ આપતા નથી. તો આના માટે અમે આ કચ્છ કલેક્ટર શ્રી સાહેબને અમે આવેદન દેવા આવ્યા છીએ અને મને પૂરો વિશ્વાસ છે, સરકાર પર વિશ્વાસ છે, તંત્ર પર વિશ્વાસ છે કે અમારી આ માગણીને એ ધ્યાને દોરશે અને છેક દિલ્હી સુધી આ વસ્તુ પહોંચાડશે અને આનું માર્ગદર્શન અમને કરશે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મારું નામ કપિલભાઈ મહેતા, હિન્દુસ્તાન નિર્માણ દળ કચ્છ જિલ્લાના મંત્રી. આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, હિન્દુસ્તાન નિર્માણ દળ અને મહિલા ઓજસ્વીની પરિષદ દ્વારા જે માજી સૈનિકો દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગરમાં ધરણા યોજવામાં આવે છે પોતાના હક માટે, આ ગુજરાતની ભાજપ સરકાર માટે અતિ શરમજનક કહી શકાય કે જે દેશની સેવા કરતા હોય સરહદ ઉપર, અને આપણે જ્યારે દેશમાં દિવાળી ઉજવતા હોઈએ, હોળીનો ઉત્સવ ઉજવતા હોઈએ અને એ જવાનો પોતાના ઘર બહાર મૂકી અને સરહદ ઉપર હોય એવા જવાનો જ્યારે નિવૃત્ત થઈ અને પોતે પરત પોતાના ઘરે આવે છે ત્યારે એમની જૂની જે માંગણીઓ છે એ માંગણીઓ માટે કોઈ સરકાર પાસે ભીખ માંગતા નથી, એ પોતાનો હક માંગે છે. અને આના માટે જવાનોને રસ્તા ઉપર આવવાની જરૂર ન પડે, આ સરકાર માટે શરમજનક કહી શકાય. હું આપના માધ્યમથી આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહું છું કે જવાનો તમારી પાસે કોઈ માંગવા નથી આપતા, એની પાસે જે હક છે એની જે માંગણી છે એ કાયદેસરની છે અને છેલ્લા 6 વર્ષથી આ લોકો માંગણી કરી રહ્યા છે. માત્ર ને માત્ર વાયદાઓ કરવા સિવાય આ ગુજરાતની ભાજપ સરકાર કાંઈ નથી કરી રહી. અને હમણાં થોડાક દિવસ પહેલાં જ્યારે એક કાનજી મોથલિયા નામના જે જવાન પોતાની માંગ માટે આ શહીદો સાથે એ જવાનો સાથે જોડાયા અને પોલીસ કર્મચારીઓ દ્વારા જે રીતનું મારામારીને ઘર્ષણ થયું એમાં એ શહીદ થઈ ગયા, હું આપના માધ્યમથી આ ગુજરાતના મુખ્યમંત્રીને અને દેશના વડાપ્રધાનને કહું છું કે જવાનોના નામે તમે મત તો ઘણા માંગ્યા, દેશની જનતાને ભરમાવ્યા, પણ આજે જવાન શહીદ થયો છે એના પરિવારમાંથી એકને સરકારી નોકરી મળવી જોઈએ, એને 1 કરોડ રૂપિયાની સહાય મળવી જોઈએ અને જે કોઈ સહાય સરકારની હોય એ આ પરિવારને મળવી જોઈએ, મારી માંગ છે. અને સાથે સાથે સાંસદો અને ધારાસભ્યો મંત્રીઓ એ બધા નિવૃત્ત થાય તો એ લોકોને પેન્શન મળે છે, આજે જવાનને પેન્શન કેમ ન મળે? જવાનને કેમ માંગ માટે રસ્તા ઉપર ઉતરવું પડે? આ કોઈ તમારી પાસે ભીખ નથી માંગતા, સમજી લેજો. અમારો સંપૂર્ણ ટેકો છે અને જરૂર પડશે તો અમે પણ રસ્તા ઉપર આ જવાનો સાથે અમે ઉતરશું. જય જવાન ને જય કિસાનના નારા લગનારાઓને હું ભાજપના લોકોને પૂછવા માંગુ છું કે ક્યાં ગયા તમને? તમારામાં એટલી હિંમત ના આવી, તમને તમારા પક્ષથી એટલી બધી ડર લાગો કે તમે એ શહીદ થઈ ગયેલા કાનજીભાઈ મોથલિયાને તમે શ્રદ્ધાંજલિ રૂપે 2 શબ્દો પણ ન કહી શક્યા, એમને ત્યાં જઈ પણ ન શક્યા, તમે ત્યાં ધરણા ઉપર બેસનારા જવાનોની તમે મુલાકાત ન લઈ શક્યા. જો તમને તમારા પક્ષનો આટલો બધો ડર હોય ને તો તમારું ઘરમાંય નહીં ચાલતું હોય એવું મારું સ્પષ્ટ માનવું છે. ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, જય. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, હવે ગુરુ મોબાઈલ લાવ્યું છે તમારા માટે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન હપ્તેથી. ઓરિજિનલ અને લેટેસ્ટ મોબાઈલ એસેસરીઝ મળશે, જૂના મોબાઈલ પર લોન પર કરી આપવામાં આવશે. આપના માટે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લાવ્યું છે ખાસ ઓફર્સ. શોપ નંબર 1-2 જ્યુબિલી સર્કલ રોડ, લોહાણા ભવન સામે, ઓરિયન્ટ કોલોની, ભુજ, કચ્છ.